લગ્નની પહેલી રાતે તમે લીધેલા નિર્ણયને મેં બહુ સમજી વિચારીને એક્સેપ્ટ કરી લીધો છે. આયશા, એટલે તમારી જેમ મેં લીધેલા નિર્ણયમાંથી પીછેહટ ન કરી શકું. તારા કયા ડિસિઝનની વાત કરી રહી છે તું આયશા? જેની નિભાવવાની જવાબદારી મારી છે, તમારી નહીં. એટલે લગ્ન પછી જે મારી નવી ઓળખ બની છે ને, આયશા આરવ મહેતા, એ ઓળખને જાળવી રાખવા માટે હું પૂરી વફાદારીથી મહેનત કરીશ. જો આયશા, હું તારી સ્ટ્રેન્થ અને તારી વિલ પાવરની રિસ્પેક્ટ કરું છું, પણ હવે તું મને કન્ફ્યુઝ કરી રહી છે. તારી વાતો પરથી એવું લાગી રહ્યું છે કે હું માં અને પપ્પાને સાચી વાત કહેવા જઈશ ને તો હું ફરી પાછો એમની સામે ગુનેગાર સાબિત થઈશ. એવું તમે માનો છો? હું તો કહું છું તમારે જે કહેવું હોય એ તમે કહીને હળવા થઈ જાઓ. તમે મારા માટે કે મમ્મીજી, પપ્પાજી, ભાઈ, ભાભી શું વિચારશે એ વિચારીને તમે તમારો નિર્ણય ન બદલો. તમે નક્કી કર્યું જ છે તો આજે કહી જ દો ને. મોટા શેઠ, પાણી. પાણી નહીં સવિતા, તારી મોટી બેન ના હાથનું બનેલું ઉબાડિયાનો ડબ્બો લઈ આવ જલ્દી. એ ડબ્બો તો તૈયાર જ છે. બસ વાહ બેન, બહાર શાક વાળો આવ્યો છે, હું શાક લઈને આવું. જી 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 જી. સાજગ ન કહું કે તારા હાથનો ઉબાડિયો એ વર્લ્ડમાં બેસ્ટ છે. ઘણી વખત વિચાર આવે કે તારા ભરોસે રેસ્ટોરાં પણ ઓપન કરી દઉં જેની ફ્રેન્ચાઇઝી, જેની બ્રાન્ચ દુનિયા આખીમાં હોય. કોકી સુપાડી. ગુડ મોર્નિંગ આરવ. ગુડ મોર્નિંગ આયશા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પાજી. આયશા બેટા, તારા માટે મારી પાસે ઓફિસના કામની સાથે સાથે એક સરસ મજાની બિઝનેસ પ્રપોઝલ પણ છે. બિઝનેસ પ્રપોઝલ? કહેવાય છે ને કે પતિના દિલ સુધી જવાનો રસ્તો એના પેટ થઈને જાય છે. આ વાતને અમારી કોકી અમારા લગ્ન પછી બહુ સિરિયસલી ફોલો કરી છે. હું તો કહું છું આયશા, તું પણ આ ટેકનિક કોકી પાસેથી શીખી લે. તમે પણ શું મને સવાર સવારમાં ચણાના ઝાડ પર ચડાવો છો? સોનુ, તો આમની વાત નો સાંભળ. કેમ નહીં સાંભળે ભાઈ? અરે, આપણા આરવની મનપસંદ વાનગી બનાવીને ના દિલ સુધી પહોંચવાનો રસ્તો, એની ટેકનિક તારી પાસેથી શીખવી જ પડે. જો કે લગ્ન પછી આરવ અને આયશા એકબીજાનું જે રીતે ધ્યાન રાખે છે, મને નથી લાગતું કે આપણે એમને કંઈ પણ શીખવાની જરૂર છે. એમ આઈ રાઈટ આરવ? પપ્પા, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. હે, વોટ અ કોઇન્સિડન્સ. મારે પણ તમારા બંનેની સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલો, પહેલા કોણ કહેશે, તમે કે હું? અરે, પણ વાતમાં આટલું મૂળ નાખ્યા વગર તમે જ કહી દો ને. પણ હા, શું વાત છે? તમારા પપ્પા પાસે પેલું તમારા બંને માટે પેલું શું કહેવાય, પ્રાઇઝ છે. પ્રાઇઝ નહીં, સરપ્રાઈઝ. કેટલી વાર તને કહું, સરપ્રાઈઝ. યસ, સરપ્રાઈઝ. અમારા બંને તરફથી તમારા બંને માટે એક કમાલનું સરપ્રાઈઝ છે, તમારી ભેટ. હા બેટા, ભેટ. લગ્ન પ્રસંગે બધા જ સગાવાળાઓએ, બધા જ ફ્રેન્ડ્સોએ તમને ખૂબ બધી ભેટ સોગાદ આપી છે. પણ અમે બંને જણાએ તમે લોકોએ જ્યારે અમારા આશીર્વાદ લીધા, પગે લાગ્યા, ત્યારે પણ કશું ન થયા. એટલે આ ભેટ છે અમારા. પણ આ છે શું? હનીમૂન પેકેજ ફોર બોથ ઓફ યુ. યુરોપના પૂરા 15 દિવસનું પેકેજ છે તમારું. ક્યાં? ત્યાંની ફ્લાઇટ, ત્યાંની હોટલ, ત્યાંની ટ્રેન, બધું જ બુકિંગ કરી દીધું છે. અને ત્યાંના લોકલ સિમ કાર્ડ્સ પણ છે તમારા માટે, અને ત્યાંની લોકલ કરન્સી પણ એમાં છે. યા, કાલ સવારની જ ફ્લાઇટ છે તમારી, એટલે તમારું ઓફિસ જવાનું કેન્સલ. જઈને પહેલા પેકિંગની તૈયારી કરો બને. પપ્પા, પણ આ બધું તમે અચાનક પ્લાન કરી નાખ્યું. સરપ્રાઈઝ. અને આરવ, હવે તો તારી મમ્મીને પણ સમજાઈ ગયું છે કે આપણે કોઈને કીધા વગર કે પૂછ્યા વગર કંઈક અચાનક કરી નાખીએ અને સરપ્રાઈઝ કહેવાય, પ્રાઈઝ નહીં. તો અમે લોકો તમને બંનેને સુપર સરપ્રાઈઝ ના આપી શકે? અરે પણ પપ્પા, તમે મારી વાત તો સાંભળો. નહીં, કશું જ નથી સાંભળવું. 15 દિવસ સુધી કશું જ નહીં. બધી વાત 15 દિવસ પછી તમે લોકો પાછા આવશો ને ત્યારે. પણ પપ્પા. નો મીન્સ નો. એકવાર કહ્યું ને અમે તમને. ચલો ચલો આયશા, એક કામ કર બેટા, જલ્દી જઈને પેકિંગ કરવા માંડ, જલ્દી જલ્દી. અને હા સોનુ બેટા, ત્યાં ખાલી સાડી કે પછી પંજાબી ડ્રેસ પહેરવા જરૂરી નથી. હા,
કોકીએ સારું યાદ કરાવ્યું. બેટા, તમને મને ગમે ને એ પ્રકારના કપડા લઈ જાઓ અને બંને જણા જતા પહેલા પાર્લરમાં પણ જઈ આવજો. હા, આજે રાતે આપણે બધા સાથે ડિનર કરીશું, કારણ કે આવતીકાલનો ડિનર તો તમારા બંનેનું પેરિસમાં છે. નવું વર્ષ 2020 નું સ્વાગત તમે બંને જણા એફિલ ટાવર પર ઉભા રહીને કરજો. તમે તમારું પ્રવચન બંધ કરો ને આરવને બોલવા દો. જી જી મેડમ, જી જી જી. બોલો બોલો બોલો, તમારે શું કહેવું છે? એક મિનિટ બેન, તમે કોણ? કમલ મહેતા નું ઘર છે. હા, પણ તમે? હું કુરિયર કંપની માંથી આવું છું, કમલ મહેતા માટે પાર્સલ આવ્યું છે. લાવો લાવો. હા, સેન્ડ કરી આપું. લાવો ને. સ વી તા, હું આ ઘરમાં જ કામ કરું છું, આ કોમલ બેન ને આપી દઈશ. થેન્ક યુ. પણ આ પાર્સલ કોમલ બેન માટે કોણે મોકલ્યું હશે? શું વિચારે છે ભઈલા? શું જરૂરી વાત કરવી છે તારે? હવે હું શું બોલું પપ્પા? આ પેકેજ આપીને તો તમે મારી બોલતી બંધ કરી દીધી છે. બેટા, તને ખબર હશે આરવને શું કેવું છે. તું કે ને, શું વાત છે? મોટી બેન, કોમલ બેન માટે પાર્સલ આવ્યું છે. કોમલ માટે પાર્સલ આવ્યું છે? લાવો માં. કોમલને આ ભેટ કોણે મોકલાવી હશે અને શું હશે આમાં? વાવ, યુ આર ધ બેસ્ટ. શું શોર્ટ ડ્રેસ આપ્યો છે તે મને? આ શું છે? હા, આ શોર્ટ ડ્રેસ છે, મેં મંગાવ્યો છે. આવો ડ્રેસ, આવા કપડા આપણને શોભે? મમ્મા, 31st ની પાર્ટીમાં કોઈ સાડી પહેરીને ના જાય, આવા શોર્ટ ડ્રેસ પહેરીને જ જાય. બીજા ભલે પહેરે, તું નહીં પહેરે. હું શું કામ ન પહેરું? જો મમ્મા પ્લીઝ, તું પાછી શરૂ ન થઈ જતી. પપ્પાએ મને પાર્ટીમાં જવાની હા પાડી છે. કોમલ, તને તારા પપ્પાએ પાર્ટીમાં જવાની હા પાડી છે, આવા કપડા પહેરવાની નહીં. મમ્મા પ્લીઝ, હું આ જ ડ્રેસ પહેરીને પાર્ટીમાં જઈશ. હું મારી જાતને સંભાળી શકું, મારું ધ્યાન રાખી શકું, એટલી મેચ્યોર તો હું છું જ. એટલે પ્લીઝ, આ ડિસ્કશન હવે નહીં કરીએ. જો કોમલ, મમ્મા પપ્પા તારી વેઇટ કરતા હશે. જા જા. મેં લોકો હમણાં ફરવા ના જઈએ તો ના ચાલે? કે ભાઈ, પ્રોબ્લેમ શું છે? એ દીકરા આરવ, લગ્ન પછી માણસ તરત જ ફરવા જાય ને, એને જ હનીમૂન કહેવાય. બાકી બધી તો જાત્રાઓ થાય છે. એક્ચ્યુઅલી વાત એમ છે કે હું ને આયશા, મને ખબર છે તું શું કહેવા માંગે છે. તું એમ જ કહેવા માંગે છે ને, તમે બંને જણા આટલા બધા દિવસ બહાર જશો તો તમારી એબ્સન્સમાં ઓફિસનું કામ કઈ રીતે મેનેજ થશે? ચિંતા નહીં કર, ટેન્શન નહીં કર આરવ, હું છું ને મેનેજ કરી લઈશ. આઈલ મેનેજ ઇટ. દીકરા, તમારે જ નહીં પણ દુનિયાના દરેકે દરેક કપલે લગ્ન પછી હનીમૂન પર તો જવું જ જોઈએ, જેથી એકબીજાને સમય આપી શકાય, એકબીજાને જાણી શકાય, ઓળખી શકાય. એટલે તમારે બંને પણ જવાનું તો છે જ. પપ્પા, એક્ચ્યુઅલી હું છે ને કંઈક બીજું જ કહેવા માંગુ છું. આઈ નીડ મોર ટાઈમ. મોર ટાઈમ એટલે તમને કોને વધારે દિવસ જોઈએ છે? નો પ્રોબ્લેમ, આપણે પેકેજ એક્સટેન્ડ કરાવી લઈએ ને. એવું નહીં પપ્પા, હું તમને છે ને સમજાવી નથી શકતો, પણ હનીમૂન ઉપર ના જઈને અમને બંનેને થોડો વધારે સમય જોઈએ. તમને લોકોને વધુ સમય જોઈએ એટલે હું કંઈ સમજો નહીં. હા બેટા, જે પણ કહેવા માંગતો હોય ચોકે ચોખ્ખું બોલ. તમે શું કામ ખોટું ખોટું સસ્પેન્સ ઊભો કરો છો? હમણાં હનીમૂન પર ન જઈએ, થોડા સમય પછી જઈએ, જેનાથી આપણે બધા એકસાથે મળીને 31st ની પાર્ટી સેલિબ્રેટ કરી શકશું. એટલે પપ્પાજી, પોસિબલ હોય તો આપણે આ પેકેજને પોસ્ટપોન કરાવી શકીએ? દીકરા આરવ, તું પણ કમાલ છે. આયશા સાચું જ કહે છે, આટલી સરસ મજાની વાત કહેવા માટે આટલું મોટું સસ્પેન્સ ઊભું કર્યું તે. એ જ વાત કરવાનો હતો તું? હા, ઓકે, તમારા બંનેની ઈચ્છા હોય કે તમારે હમણાં હનીમૂન પર નથી જવું તો કઈ વાંધો નહીં, આપણે આ પેકેજ પોસ્ટપોન કરાવી. અને કોકી, એ આયશાની ઈચ્છા હોય કે આ નવા વર્ષના દિવસે આપણી વચ્ચે રહેવા માંગે છે, આપણી સાથે,
તો એની ઈચ્છાને ના થડી પડે ને? હું શું કહું છું, તમે કોમલને પણ સમજાવી દો ને, એ પણ એની પાર્ટીમાં ન જાય, ઘરે જ રહે, એટલે આપણે બધા નવા વર્ષની ઉજવણી સાથે જ કરી શકીએ. પરફેક્ટ સજેશન આપો જો કોકીતે. અરે જ્યારે આપણે બધા મળીને એક સાથે મળીને 2020 નું આપણા ઘરે વેલકમ કરતા હોઈએ, તો આપણી કોમલ કઈ રીતે બીજી પાર્ટીમાં જઈ શકે? નો શિકાન ગો. હવે તો આપણે બધા મળીને ઘરમાં ધમાલ કરીશું, ભલે ઘરમાં ને ઘરમાં પણ આલિશાન પાર્ટી કરીશું. ખબર નથી પડતી, કરું તો કરું છું. મેં કમેન્ટ આન્ટ કમેન્ટ વન કે. શું વાત છે બેટા, મારી બ્યુટીફુલ પ્રિન્સેસ ના ફેસ પર આટલું ટેન્શન કઈ વાતનું છે? એવું કઈ જ નથી આંટ, મને કોઈ જ ટેન્શન નથી. મને શું ટેન્શન હોય? યુ નો વોટ, તને તો ખોટું બોલતા પણ નથી આવડતું. રિલેશનમાં ભલે હું તારી આંટી છું, બટ મેન્ટલી આઈ એમ વેરી યંગ, તારી જ એજની સમજ એન્ડ તારી મોમને આ બધી સિચ્યુએશન ન સમજાય. પણ હું તો મારા બચ્ચાઓની સિચ્યુએશન બહુ સારી રીતે સમજું. એક્ચ્યુઅલી યુ આર રાઈટ આંટ, આઈ એમ રિયલી વેરી અપસેટ. એન્ડ આઈ ગેસ તારા અપસેટ હોવાનું રીઝન તારી મમ્મી છે, રાઈટ? રાઈટ. ભાભી બિચારા આમ બહુ સારા છે, પણ તારા કેસમાં એ બહુ જ ડરેલા રહે છે. એક્ઝેક્ટલી આંટ, મેં મમ્માને 10 વાર સમજાવ્યો છે. હું કોઈ નાની કીકલી નથી, હું મારું ધ્યાન રાખી શકું છું, પણ એ છે કે સમજવા તૈયાર જ નથી. આઈ નો, એન્ડ ફ્રેન્કલી સ્પીકિંગ, જ્યારે એમણે ભાઈને કહીને તારું પાર્ટીમાં જવાનું કેન્સલ કરાવ્યું ને, એટલે હું સમજી જ ગઈ હતી કે તું બહુ જ અપસેટ હશે. એન્ડ ધેટ્સ વાય હું તારી સાથે અહીંયા વાત કરવા માટે આવી. યુ નો ધેટ રાઈટ, કે તું તારા પ્રોબ્લેમ્સ, તારા કન્ફ્યુઝન મારી સાથે કમ્ફર્ટેબલી શેર કરી શકે છે. એક્ચ્યુઅલી આંટ, આમાં પ્રોબ્લેમ તો કઈ જ નથી, બટ મને મમ્માના થિંકિંગ સામે સોલિડ વાંધો છે. તમે સાંભળ્યું ને આંટ, મને પાર્ટીમાં ન મોકલવાની વાત પપ્પાના માઇન્ડમાં તો ક્યાંય નથી, પણ મમ્માએ જાણી જોઈને અન્ડરલાઈન કરીને પપ્પાને રિમાઇન્ડ કરાવ્યું કે મને પાર્ટીમાં ના મોકલે, એટલે પપ્પા હવે ના જ પાડશે. આઈ અન્ડરસ્ટેન્ડ, પણ આ ઇન્ડિયાની ટિપિકલ મમ્મીઓની મેન્ટાલિટી તો ઠાકોરજી પણ ચેન્જ ન કરી શકે. બાય ધ વે, તે શું વિચાર્યું છે? તું શું કરશે? મને તો કઈ જ નથી સૂચતો આંટ, હું પાર્ટીમાં નહીં જાઉં એટલે મારા બધા જ ફ્રેન્ડ ભડકશે અને એવું વિચારશે કે મેં એ લોકોને ડેચ કર્યા, અને એ પણ એન્ડ મોમેન્ટ પર. રાઈટ, પણ કોમલ તો પ્રોબ્લેમ પર કેમ ફોકસ કરે છે? એના સોલ્યુશન વિશે વિચાર ને. આંટ, મને તો કઈ સૂચતો જ નથી. એક કામ કર, તું પહેલા રિલેક્સ થઈ જા, થોડી ફ્રેશ થા, અને પછી વિચારજે. કંઈક તો વિચાર આવશે જ, અને ત્યાં સુધી હું પણ કંઈ વિચારું છું. ઓકે, થેન્ક્સ આંટ. ખબરદાર જો તે મને થેન્ક્સ કીધું છે તો. વી આર ફ્રેન્ડ્સ, રાઈટ? અને ફ્રેન્ડ્સમાં સોરી ને થેન્ક યુ ના હોય, રાઈટ? આઈ એમ રિયલી સોરી મિહિર. કોમલ, મારે તારું સોરી કે થેન્ક યુ નથી સાંભળવું. તો સમજવાનો પ્રયત્ન તો કર, હું પાર્ટીમાં આવવા માટે રેડી જ હતી. ઇનફેક્ટ, હું તો અત્યારે પણ તારી જ સાથે 31 સેલિબ્રેટ કરવા માંગુ છું. હા તો પછી પ્રોબ્લેમ ક્યાં છે એ મને કે. પ્રોબ્લેમ ભાભી અને મમ્માએ ઊભો કર્યો છે. એ લોકોને ખબર નહીં અત્યારે શું ભૂત ઉપડ્યું છે કે 31st નું સેલિબ્રેશન ફેમિલીએ સાથે મળીને જ કરવું જોઈએ. ઓ રિયલી કોમલ,
તો હું એક કામ કરું તો હું પણ ત્યાં આવી જાઉં તારા ઘરે. એમ પણ હું તારા ઘરનો થનારો જમાય જ છું ને, એટલે તારા ઘરનો ફેમિલી મેમ્બર. રાઈટ હીર પ્લીઝ, હું અત્યારે મજાકના મૂડમાં જરાય નથી. અત્યારે ગુસ્સો પણ આવે છે, રડવું પણ આવે છે. તારી સાથે પાર્ટીમાં નહીં આવી શકું એનું દુઃખ પણ છે, અને અહીંયા બધા સાથે રહેવું પડશે એનું ઇરિટેશન પણ છે. અરે કોમલ સ્વીટહાર્ટ પ્લીઝ, આટલો બધો સ્ટ્રેસ નહીં લે. ઘરના લોકોને ઘરમાં પાર્ટી એન્જોય કરવા દે ને, આપણે આપણો પ્લાન ચેન્જ કરવાનો નથી. ધેટ્સ ઈટ. હી પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મમ્માએ ના પાડી હોત હું વિચારે જ પણ નહીં, પણ આ પપ્પાનો કોલ છે કે મારે એ લોકોની સાથે જ રહેવું પડશે, એટલે હું આમાં કાંઈ નહીં કરી શકું. કારણ કે જો હું પપ્પાની અગેન્સ્ટ જઈને અત્યારે ઘરની બહાર નીકળી તો આગળ જતાં આપણને બહુ જ પ્રોબ્લેમ થશે. કોમલ તું જો નહીં આવે તો પ્રોબ્લેમ તો મને આજે પણ થશે જ ને. આઈ નો, પણ મારી પાસે અત્યારે કોઈ જ ઓપ્શન નથી. એન્ડ હા, તારો આપેલો શોર્ટ ડ્રેસ પણ હું રિટર્ન મોકલાવું છું, કારણ કે જો હું એને જોયા કરીશ તો મને સતત તકલીફ થયા કરશે, તો હું તારી સાથે પાર્ટીમાં ના આવી શકી. બટ હા, તું પ્લીઝ પાર્ટી એન્જોય કરજે એન્ડ મિસ મી. શું થયું મીર, તું ચૂપ કેમ છે? કોમલ શું બોલું, તે તો મારી બોલતી જ બંધ કરી દીધી. કોમલ તને શું લાગે છે કે હું તારા વગર પાર્ટીમાં એન્જોય કરવા જઈશ? જો કોમલ, તારા ઘરમાં જે પણ ડિસિઝન લેવાયું હોય એનાથી મને કોઈ કન્સર્ન નથી. મારો લુકઆઉટ એટલો જ છે કે આપણો પ્લાન જે આપણે ડિસાઈડ કર્યો હતો એ કેન્સલ નહીં થવો જોઈએ. ધેટ્સ ઈટ. અરે પણ કોમલ, જો તું મને સાચો પ્રેમ કરતી હશે ને તો પાર્ટીમાં આવવાનો રસ્તો તને આપોઆપ મળી જશે. અને સાંભળ, જો તું નહીં આવશે ને તો હું એવું માની લઈશ કે તને મારા માટે પ્રેમ નથી, માત્ર અટ્રેક્શન છે જે ધીરે ધીરે જતું પણ રહેશે. રાઈટ, એટલે સાંભળ, આજની પાર્ટીનો પ્લાન તારા ડિસિઝન પર છે. હું આપણા નક્કી કરેલા સમય પર તને તારા ઘરે લેવા આવી જઈશ. નાઉ ઇટ ઇઝ ઓન યુ. કોમલ મહેતા પ્લીઝ મને ડિસઅપોઇન્ટ નહીં કરજો. સૌલી, ઓ સૌલી, ખબર છે તને આજે મોટી બેને કમાલ કર નાખી. મેં છે ને ફ્રૂટ સલાડ સાંભળેલો, ફ્રૂટનો જામ સાંભળેલો, ફ્રૂટનું આઈસ્ક્રીમ બી ખાધેલું, પણ આ તો ફ્રૂટની કેક. હા, મેં પણ છે ને આવી કેક પહેલી વાર જ જોઈ, પણ બેને તો કમાલ કરી નાખી ને. આવી સરસ મજાની કેક કેટલા ઓછા સમયમાં બનાવી નાખી ને. બસ તો તને યાદ છે કે મેં બી એકવાર કેક બનાવવાની ટ્રાય કરી છે? હા, યાદ જ હોય ને, તમે બનાવેલી કેક આપણે આપણા પડોશીના છોકરાઓને આપેલી, તો એ લોકોએ શું કહ્યું હતું, કાકા બહુ મસ્ત શીરો બનાવ્યો છે. પછી મારે કેવું પડલું કે જેમ મગની દાળનો હીરો બને ને એમ મેં મગની દાળની કેક બનાવેલી છે. હે, એ દિવસથી જ મેં નક્કી કરી લીધેલું કે તમે જે દિવસે કેક બનાવશો ને એને હું ચાખીશ પણ નહીં ને જોઈશ પણ નહીં. આજે તો જોવી બી પડે ને ચાખવી બી પડે, કારણ કે છે ને મોટી બેને મને કીધેલું કે જ્યારે લોકો બધા ભેગા મળીને કેક કાપે ને ત્યારે આપણે બેવે ત્યાં હાજર રહેવાનું છે. એ તો મને પણ કહ્યું હતું, પણ છે ને મને એક વાત ના સમજાય કે આ મોટી બેને પાર્ટીનો પ્રોગ્રામ ગોઠવ્યો બરાબર, તો પછી એ મોટા સેઠ સાથે શું કામ બહાર જતા રહ્યા? એ ફરવા થોડી ગયેલા છે. તો આપણા જે મોટાભાઈ ખરા કે ની એ જે વેપારી મંડળમાં સભ્ય છે ને, એ વેપારી મંડળમાં બી 31 ડિસેમ્બર ની પાર્ટી છે, એ લોકો ત્યાં ગયેલા છે. પણ છે ને મને મોટી બેને કીધેલું છે કે લોકો બહુ જલ્દી પાછા આવી જશે. તો વાંધો નહીં. હા, પણ તમે છે ને પેલી વેફર, ઠંડા પીણા અને ડીશો બધું તૈયાર કરી લીધું? તો ક્યારનું તૈયાર કરી દીધું છે, પણ મેં વિચારતો છું કે મોટા હેફ ને નાના હેફ ને પેલા ખબર મિની સમોસા બહુ ભાવે. હા હા, એ વિચારતો છે કે એ મિની સમોસા બી લઈ આવું મેં. હા, પણ છે ને જતા પહેલા એકવાર આઈસાબેન ને પૂછી લેજો, એમને કઈ મંગાવું તો નથી ને. તમે હજી સુધી બેઠા કેમ છો, તૈયાર નથી થવું? આશા, તે આવું શું કામ કર્યું? મેં શું કર્યું?
તું બહુ સારી રીતે જાણે છે કે તે શું કરે. આજે મેં હિંમત કરીને માં અને પપ્પાને સાચી વાત કહેવાની ટ્રાય કરીને તો તે આખી વાત જ બદલી દીધી. જો તે આ ડિસ્કશનને 31st સેલિબ્રેશન તરફ ન વાળ્યું હોત ને તો આજે મેં મારા મનની વાત પપ્પાને કહી દીધી હોત. તો કહી દેવું હતું ને. મેં કઈ તમારે મોઢે હાથ થોડી રાખ્યો હતો કે તમે બોલી જ ન શકો.